नमस्कार। चौधरी समाजना दरेक भाई बहन ने जय मार बुदा। आज अमे पालनपुर मुकामे आव्या छीए। जे व्यक्ति ने मळवा आव्या छीए एमनो परिचय आपीए एना पहेला एक वात तमने जणावुं के महिला आगेवान समाजनी अंदर जेटला आगेवानो पुरुषो होय छे एमनी गणतरीमां महिला तरीके घणी ओछी संख्या छे। एटला माटे अमे तमारी समक्ष एक पंक्ति रजू करवा जई रह्या छीए कि स्त्री कभी हारती नहीं है, उसे हराया जाता है। स्त्री कभी हारती नहीं है, उसे हराया जाता है। समाज क्या कहेगा यह कहकर बचपन से डराया जाता है। ले आ एक वास्तविकता है कि जारे दीकरी नानी होय त्यारथी एना ऊपर रोकटोक वधारे होय छे। ए वात साची छे, जरूरी पण छे, पण एटली बधी पण नहीं कि जेनाथी आडअसर थाय। हवे आपणे आव्या छीए पालनपुर मुकामे, हाल बैठा छीए। एमनुं नाम छे करण लक्ष्मीबेन पर्थीभाई। एमनो जन्म थाय छे 2 जून 1972 रोज। गाम छे जगाणा, तालुको पालनपुर, जिल्लो बनासकांठा। पर्थीभाईना घरे एमनो जन्म थयेलो अने एमनो परिवार आगेवान परिवार। एटले आजे ते महिला आगेवान तरीके छे समाजमां। अने शरूआत करी थी सरपंच, पछी तालुका पंचायत, जिल्ला पंचायत अने शिक्षण समितिना चेरमेन पण रही चूक्या छे। वधु समय ना लेता आपणे लक्ष्मीबेन तरफ आगळ वधीए। लक्ष्मीबेन आजे अमने समय आप्यो ए बदल तमारो आभार। आपणे इंटरव्यूनी शरूआत करीए। आपणे प्रश्न पहेलो लक्ष्मीबेनने पूछीए कि तमारो जन्म जेम आगेवान परिवारमां थयो तो तमारा परिवारमां आगेवान कोण हतुं एना विषे अमने जणावो। मारो जन्म परम कृपाळु परमात्माने खूब कृपा गणाय के जे परिवारमां थयो એ પરિવારમાં પ્રભુએ મને જન્મ આપ્યો। મારા પરિવારમાં મારા પરદાદા પટેલ હતા, મારા દાદા સરપંચ હતા, મારા પિતાજી પણ આગેવાન હતા અને એમના પગલે પગલે ચાલી એમનું જોયા પછી અથવા તો એક લોહીમાં જ ગુણ ગણો એવું ગણી શકીએ આપણે અને આગેવાની કરવાની પરમ કૃપાળુ પરમાત્માએ મને તક આપી। હવે આપણે બીજો એક પ્રશ્ન પૂછીએ કે અત્યારે છોકરીઓ અમારા છોકરાઓથી તો આગળ ભણવામાં તો વધી જ જાય છે, હોશિયાર ગણવા જોઈએ તો છોકરા લાઇબ્રેરીમાં વસતા હોય ને છોકરીઓ વસતી હોય તો ટકાવારી જોવા જઈએ તો છોકરીઓની સૌથી વધારે હોય। પરંતુ આપણે લક્ષ્મીબેનને એ પૂછીએ કે એમને મહિલા આગેવાન તરીકેનો અનુભવ છે તો સમાજની દીકરીઓ કે બહેનો આગેવાનીમાં કે રાજકારણમાં કે કોઈ સહકારી સંસ્થામાં કેમ ઓછી છે એના અનુભવ પ્રમાણે આપણે જાણીએ। એમાં શું છે કે જ્યારે જ્યારે તક સરખી મળતી હોય ત્યાં બહેનો પોતાનું પરફોર્મન્સ બતાવતી જ હોય છે અને આ કુદરતનો નિયમ છે। દેવોને દાનવોનું જ્યારે યુદ્ધ થયું ને ત્યારે દેવોને દાનવો સરખી રીતે લડતા હતા પણ દેવો નહોતા પહોંચી શકતા ને મા જગદંબાને સાથે લાયા ત્યારે જ જીત મળી હતી। એવી રીતે જો સરખી તક મળે તો બેન ચોક્કસથી વિજય મેળવે જ છે, પણ સમાજની એક સિસ્ટમ છે કે શક્ય હોય ત્યાં સુધી બહેનોને તક ઓછી આપે અથવા તો બહેનોએ જે વર્ષોથી યુવોથી જે જવાબદારીઓ છે એ જ જવાબદારી નિભાવવી એના માટેનું જ આયોજન હોય છે। અને રહી વાત ભણવાની તો ભણવામાં પણ જે ભાઈઓ પોતે જે કામ કરતા હોય છે એના કરતાં જે બહેનોનું કામ ચીવટવાળું જ હોય છે એટલે એ જ રીતે ભણવામાં પણ એ લોકો ચીવટ રાખે છે અને રિઝલ્ટ સારી રીતે આપતી હોય છે, રિઝલ્ટ સારું લાવીને બતાવતી હોય છે। ભાઈઓને પણ પોતાના કામમાં થોડુંક ચીવટવાળું રાખે તો એ લોકો પણ સક્સેસ જતા હોય છે, નથી જતા હોય એવું નહીં, પણ બહેનોનું બંનેની સરખામણીમાં વધારે આ કુદરતી બક્ષિશ છે। આગળ આપણે લક્ષ્મીબેન પાસેથી જાણીએ કે એમને અભ્યાસ કેટલો કરેલો અને અભ્યાસ કર્યા પછી રાજકારણમાં એમની શરૂઆત કેવી રીતે થઈ એ આપણે એમની પાસેથી જાણીએ। મેં બીએ કર્યું, બીએ કર્યા પછી મારી ગણતરી હતી કે આગળ પણ સ્ટડી કરું અને એના માટેની ફી પણ ભરાઈ ગઈ હતી, પણ એ સ્ટડી માટે અમારે જવું પડતું હતું ઊંઝા। એ વખતે અહીંયા પાલનપુરમાં વ્યવસ્થા હતી નહીં એટલે ઊંઝા હું એમએનું એડમિશન લીધું અને લગભગ 8 થી 10 દિવસ સુધી ક્લાસ પણ કર્યા, પણ પછી હાઈવેથી ઉતરીને અમારા ગામમાં આવવાનું હતું એટલે ગામથી લગભગ 1-1.5 કિલોમીટર દૂર નિર્જન વિસ્તારમાં, અત્યારે તો વસ્તીવાળો થઈ ગયો છે એરિયા, પણ નિર્જન વિસ્તારમાં આવવાનું હોવાથી ત્યાં મારો અભ્યાસ અટકી ગયેલો એટલે હું ગ્રેજ્યુએટ થઈ।
અને રાજકારણમાં ક્યારે પ્રવેશ કર્યો? રાજકારણમાં તો લગભગ પરમાત્માની કૃપા ગણો કે પિતાજીના લાડકોટ ગણો, પણ બાળપણથી જ, અને એમાં મારા પિતા સાથે પણ મેં ઘણું બધું ખેડૂતો માટેનું કામ કર્યું કિસાન સંઘમાં. અને જેને સક્રિય રાજનીતિની વાત કરીએ તો એ વિદ્યાર્થીકાળમાં પણ, અને એના પછી 1995માં હું પ્રથમ ચૂંટણી લડી જિલ્લા પંચાયતની, એના પછી સરપંચ રહી, એના પછી હું તાલુકા પંચાયતની પ્રમુખ રહી, એના પછી 3 વખત જિલ્લા પંચાયતની ચૂંટણી લડી અને લોકો વચ્ચે રહી છું. રાજકીય સંગઠનોમાં પણ ઘણું બધું કામ કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે અને એ રીતે સમાજની આગેવાની કરવાની તક મળી છે. લક્ષ્મીબેન અલગ અલગ જગ્યાએ સહકારી અને રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા છે, એમાં એ મહિલા પાંખ સાથે પણ વર્ષોથી જોડાયેલા છે. આમ જે રાજકારણમાં જે વ્યક્તિ હશે એમને ખ્યાલ હશે કે મહિલા પાંખ કોને કહેવાય, પણ જે નથી રાજકારણ સાથે જોડાયેલા કે એમને ખ્યાલ ના હોય એમને આપણે લક્ષ્મીબેન પાસેથી જાણીએ કે મહિલા પાંખ શું હોય છે, એ કાર્ય શું કરે છે અને એમને બીજા મહિલા પાંખ દ્વારા કયા કયા કાર્યો કરેલા. મહિલા પાંખ એટલે જનરલ જે આગેવાની આપણે ગણીએ એમાં સ્પેશિયલ બહેનો માટેની જ સંગઠનની ભૂમિકા હોય છે. અત્યારે તો વહીવટી પાંખમાં પણ બહેનો માટેની અનામત જગ્યાઓ હોય છે, નોકરીની બાબત હોય તો એમાં પણ બહેનો માટેની અનામત જગ્યા હોય છે, અને એવી જ રીતે રાજકારણના સક્રિય જે પક્ષો છે તો પક્ષોમાં પણ જે રાજકીય પક્ષો એમાં જનરલ પક્ષ તો હોય અને એની સાથે સાથે સ્પેશિયલ મહિલા પાંખ હોય છે, એમાં બહેનો જ આગેવાની કરી શકે અને એ સંગઠનમાં બહેનોને તક મળતી હોય છે, બહેનોના હોદ્દા હોય છે, બહેનો કામ કરે છે. મેં પણ હું જે પક્ષમાં માનું છું કોંગ્રેસ પક્ષમાં, તો કોંગ્રેસ પક્ષમાં મેં મહિલા સંગઠનના પ્રમુખ તરીકે જિલ્લામાં ઘણા વર્ષો સુધી કામ કર્યું છે અને જુદી અહીંના રાજકીય સહકારી સંઘ ગણીએ આપણે તો જિલ્લા સહકારી સંઘમાં જે મહિલા પાંખ છે એના પ્રતિનિધિ તરીકે, એના પ્રમુખ તરીકે કામ કર્યું છે. અહીંથી પ્રતિનિધિ તરીકે હું રાજસંઘમાં પણ કામગીરી કરેલી છે, એટલે સ્પેશિયલ જે બહેનો માટે એમાં ભાઈઓ નથી આવી શકતા એને બહેનોની પાંખ ગણાય છે. તો લક્ષ્મીબેને આપણને મહિલા પાંખ વિશે માહિતી આપી, એટલે હાલ જે લક્ષ્મીબેને કીધું કે એમને રાજકારણમાં ઘણું ખેડાણ કરેલું છે, તો એ કયા પક્ષ સાથે જોડાયેલા છે એ તો તમને ખ્યાલ આવી ગયો, પરંતુ એ પક્ષ સાથે જોડાયા પછી એ પક્ષ દરમિયાન જે સમય એમને પક્ષ સાથે ગાળ્યો એ સમય દરમિયાન એમને કેટલો અને કેવા પ્રકારના અનુભવ રહ્યા એ આપણા સાથે શેર કરે એવી વિનંતી. મેં એક જ પક્ષમાં આજ સુધીનું મારું જોડાણ રહેલું છે, શરૂઆતથી અત્યાર સુધીનું માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષ સાથે. કોંગ્રેસ પક્ષ એ દેશની આઝાદીથી લઈને અત્યાર સુધી લોકો માટે લડતો આવેલો પક્ષ છે અને મને ગૌરવ છે કે હું કોંગ્રેસ પક્ષની સૈનિક છું. દેવાંગભાઈ અનુભવોની વાત કરો તો એમાં તો લગભગ શું છે કે દરેક જગ્યાએ હરીફાઈ હોય છે, દરેક જગ્યાએ એકબીજાને પાછા પાડવાની વૃત્તિ પણ હોય છે, આ બધું હોયા કરવાનું અને રાજનીતિ ચાલ્યા કરવાની, પણ એક ક્યાંક ક્યાંક એમ આપણને એવું લાગે કે હું મહિલા છું માટે નથી જઈ શકતી, કે મહિલા છું માટે મોડા વહેલા આપણે ના, મતલબ એવું ઘણી વખત ટાળવું પડે ત્યારે એવું થાય કે જો હું ભાઈ હોત તો મનમાં ડર ન હોય, પણ ત્યાં લોકો શું સમજશે માટે આપણે નથી જવું એમ કરીને આપણે ટાળી દેતા હોઈએ છીએ. આ બધા અનુભવો બહેનોને થતા હોય છે. અને એક બીજી વાત કરું ખાસ કરીને કે ભાઈઓ બધા અંદર અંદર ઝઘડતા હોય, પણ જ્યારે બહેનવાળી વાત આવતી હોય ને એટલે બધા ભાઈઓ સંપી જતા હોય કે ના બહેનો તો નહીં. આ એક માનસિક, મને એકલીને નહીં ઘણી બધી બહેનોને આનો અનુભવ હશે, એટલે આવું બધું અનુભવો થતા હોય છે. પછી લક્ષ્મીબેન તમને બાળપણમાં એવી કોઈ વાત યાદ આવે ખરી કે જેને અત્યારે યાદ કરતા તમને હસવું આવી જાય કે ના અમે આવી પણ કામ કરેલા છે? બાળપણમાં તો દરેકને જુદી જુદી યાદો સમાયેલી હોય, ઘણી બધી યાદો એવી હોય કે જે આપણને એકલાને હસવું આવે, ઘણી વખત યાદ આવે. હા, હું એક વખત સ્કૂલમાંથી ઘરે જતી હતી, બસનો પાસ હોય એટલે મારે બસમાં જ જવાનું હોય, અને એમાં જગાણા પાલનપુરથી ઊંઘી ગઈ અને જગાણા જતું રહ્યું આગળ કાણોદર જતી રહી, પછી ઓહો આ તો ક્યાં આવી ગયા,
એટલે એ મૂર્ખામીભર્યું કામ કરીને ત્યાં બસમાંથી ઉતરી ગયા અને વળતી બસમાં પછી કંડક્ટરની જ ભલામણથી બીજી બસમાં બેસીને જગણ આવી ગયા. ક્યારેક એવા પણ બનાવ બને છે કે બન્યા કે બાળપણમાં કે મારા પિતાજીની સાથે હું કોઈ દુકાનમાં ગઈને ત્યાં પેલું સ્ટેચ્યુ ઊભું હતું તો મને એમ કે કોઈક માણસ સાથે હું વાત કરી છું અથવા મારા પપ્પા જોડે હું વાત કરું છું એમ જાણીને આ બાજુ ફરીને સ્ટેચ્યુ જોડે જ વાતો કરી ગઈ. પછી ખબર પડી કે પપ્પાના ત્યાં તો સ્ટેચ્યુ છે. એટલે આવા બધા બનાવો, એક મારી સ્કૂલનો બનાવ પણ એવો યાદ આવ્યો મને કે અમારા સાહેબોએ અમને કહેલું કે કોઈ પણ ભાષણ કરીને બેસે એટલે તમારે તાળીઓ પાડવાની, તો એ અસર આગલા દિવસની જ હતી, પ્રાર્થનામાં વાત થયેલી હતી. એટલે તો બીજા દિવસે અમારા ત્યાં સ્કૂલમાં બીએડના શિક્ષકો આવેલા અને એક દુઃખદ સમાચાર, એમાં બીએડના શિક્ષકોએ વાત કરી કે આજે શૂન્ય પાલનપુરીનું અવસાન થયું છે. એ સાહેબ જેવા બોલીને બેઠા અને અમે બધાએ તાળીઓથી એમને વધાવી લીધા અને પછી જે સાહેબોએ અમારો જે ઉધડો લીધો છે. એટલે આવા બધા ઘણા બધા બનાવો યાદ આવતા હોય છે રમુજી, પણ એ સમય હવે જતો રહ્યો છે અને પરમાત્મા પાછો લાવે એમ છે નહીં. તો લક્ષ્મીબેને એમના જીવન વિશે હાસ્યવાળી વાતો આપણને કરી. લક્ષ્મીબેન એનજીઓ પણ ચલાવતા હતા અને એનજીઓ દ્વારા એમને કયા કયા કાર્યો કર્યા એ વિશે પણ આપણે જાણીએ. એનજીઓ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન અને એના સરકારના સહયોગથી જે જુદી જુદી સ્કીમો ચાલતી એમાં ખાસ કરીને મેં મહિલાઓને ભરતગૂંથણ, બ્યુટી પાર્લર એવા જુદા જુદા વર્ગોની તાલીમો પણ આપેલી છે. પછી વનીકરણની યોજના દ્વારા મને આજે પણ સંતોષ છે કે એ વનીકરણ અમે જે કરેલા એ ખૂબ સફળ થયેલા અને એવું નહીં કે ગમે તેવા ઝાડ વાવી દીધેલા, ફળાઓ રોપાઓ પણ વાવેલા. લગભગ મેં 16.5 હેક્ટરમાં જે ઝાડ વાવ્યા હતા એમાં બહુ મોર્ટાલિટી ઓછી આવેલી અને મને સંતોષ થયો કે આટલા બધા મેં ઝાડ ઉછેર્યા. એના સિવાય ખેડૂતોનું જે વોટરશેડની સ્કીમ હતી ભારત સરકારની, વોટરશેડની સ્કીમ દ્વારા જુદા જુદા જળસ્ત્રાવને લગતા પણ અમે ઘણા બધા કામો કર્યા. રાધનપુર સાતલપુરમાં મીઠાના અગરિયા જે મીઠા માટે કામ કરે છે એમના માટેના આવાસો માટેની પણ યોજના દ્વારા એમના માટે આવાસો પણ બનાવ્યા. એના સિવાય સેલ્ફ હેલ્પ ગ્રુપ, અત્યારે જે આપણે સખી મંડળ જેને કહીએ છીએ, એ સેલ્ફ હેલ્પ ગ્રુપો પણ મેં ખૂબ બધા બનાવ્યા. એના દ્વારા મહિલાઓને રોજગારી મળે, મહિલાઓને તાલીમ મળે એ પણ ઘણા બધા કામો કરેલા. લક્ષ્મીબેન શિક્ષણ સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે, તો જે સમયે શિક્ષણ સમિતિના ચેરમેન હતા એ સમયે એમને કયા કયા કાર્યો કરે છે એના વિશે પણ આપણે જાણીએ. શિક્ષણ સમિતિના ચેરમેન હું આ છેલ્લે જે ચૂંટાઈ જિલ્લા પંચાયતમાં ત્યારે જ રહી. ઘણા બધા પાવર્સ, ઘણી બધી સત્તાઓ સરકારે લઈ લીધેલી છે, એમ છતાંય આપણી આવડતથી આપણી કુનેહથી સરકારી શાળામાં, બનાસકાંઠા જિલ્લો એટલે મોટો જિલ્લો છે અને સરકારી શાળાઓ વધારેમાં વધારે અહીં છે, શિક્ષકોનો સ્ટાફ પણ વધારેમાં વધારે અહીં છે અને સરકારી શાળામાં ભણનારા બાળકોની સંખ્યા પણ બનાસકાંઠામાં વધારે છે. ત્યારે એક માન્યતા છે કે સરકારી શાળામાં બાળક ભણે એ ગરીબનું જ બાળક હોય અને એ બાળકોને તકલીફ ન પડે એ માટે ખાસ કરીને મર્જ ન થાય શાળાઓ, એ માટેનો મારો પ્રયત્ન હતો. બનાસકાંઠામાં 15 અને 17નું જે પૂર આવ્યું અને એ પૂરમાં જે ઓરડાઓ આખા જર્જરિત થઈ ગયા હતા, જૂના હતા અને પાણી પડતું હતું, એવા બધા ઓરડાઓની સરકાર પાસે મેં 3-4 વખત રૂપાણી સાહેબને મળીને માગણી કરી હતી અને એના માગણીના ભાગરૂપે વિનોદરાવ સાહેબ પાસે પણ માગણી કરેલી અને એના માગણીના ભાગરૂપે સ્પેશિયલ પેકેજ પણ અમારા જિલ્લાને આ વખતે મળ્યું અને એ ફાયદો મોટો બાળકો માટે થયો છે. ખાસ કરીને સરકારી શાળામાં બાળકો મા બાપ મોકલે એના માટેના પ્રોત્સાહનની વાતો પણ મેં મારા સમયગાળા દરમિયાન કરી છે. લક્ષ્મીબેનને આપણે એમની હોબી વિશે પૂછીએ, એની સાથે એવા કયા કામ છે કે જેમ એમને કરવા ગમે છે અને એમની હોબી શું છે એ વિશે પણ આપણે જાણીએ. દેવાંગભાઈ, ખાસ કરીને હવે શોખ, તો શોખ મને નાચવાનો, ગાવાનો, વાંચવાનો, પછી સારા ધાર્મિક મેળાવડા જ્યાં હોય અને સારો સત્સંગ ચાલતો હોય એ પણ ખૂબ સાંભળવાનો, ભજન ચાલતા હોય તો હું
ગમે એટલી કામમાં હો તો પણ ભજન મને સાંભળવા ખૂબ ગમે છે. આ બધા વિષયો એ મારા ગમતા છે. અને ખાસ કરીને કોઈ નાના છોકરાઓ કે જોયા હોય તો એમને કેમ કરીને આપણે એમના મોઢા પર હાસ્ય લાવી શકીએ એ બધા મારા ગમતા વિષયો છે. સુબેન પાસેથી જાણીએ કે મેં સમાજ માટે કયા કયા કાર્યોનું યોગદાન આપેલું છે એ પણ આપણે લક્ષ્મીબેન પાસેથી જાણીએ. ભગવાને મને મા અર્બુદાના ખોળામાં જન્મ આપ્યો છે, ચૌધરીના ઘરે અવતાર આપ્યો છે. તો માત્ર ચૌધરી સમાજ જ નહીં પણ બીજા બધા સમાજો પણ આપણા જ છે એવું ગણીને બીજા બધા જ સમાજોને કેમ કરીને ઉપયોગી થવાય, એમના જે કંઈ નાના મોટા ટોપાટિયા હોય અથવા તો સામાજિક પ્રસંગો બીજા હોય તો મારી પાસે ક્યારેય કોઈ આવ્યું હોય તો હંમેશા સહયોગી રહીશું. અને ચૌધરી સમાજના જે મહિલાઓના મેળાવડા બીજા હોય એમાં મહિલાઓને જાગૃતતા માટેનો પણ મારો પ્રયત્ન છે. હંમેશા મા બાપને કેવી રીતે મદદરૂપ થવાય અને જે કુળમાં જન્મ લીધો છે એ કુળમાં આપણે એનું ઋણ કેવી રીતે ઉતારી શકીએ એવો સંદેશ દીકરા દીકરીઓને હંમેશા હું આપતી હોઉં છું. જ્યારે ત્યારે સમાજે જે જે અપેક્ષા રાખી છે મારી પાસે એ બાબતમાં ક્યારેય પાછી પાની કરી નથી અને ક્યારેય પાછી પાની કરીશ પણ નહીં. સમાજને ઉપયોગી થવા માટે વ્યસનોની બાબતો હોય, ફેશનની બાબત હોય, એમાંથી અત્યારના યુવાન અને યુવતીઓ દૂર રહે અને સમાજને વધારેમાં વધારે ઉપયોગી બને એવા પ્રયત્નો કાયમ મેં કર્યા છે. લક્ષ્મીબેને આપણને ખૂબ સરસ વાત કરી. હવે આજના ઇન્ટરવ્યૂનો આપણે લક્ષ્મીબેનને છેલ્લો પ્રશ્ન પૂછવા જઈ રહીએ, કારણ કે લક્ષ્મીબેન એક મહિલા આગેવાન છે એટલે એમને આપણા સમાજની દીકરીઓ અને બહેનો વિશે વધારે ખ્યાલ હોય. તો એમને પૂછીએ કે તમારે કોઈ બહેનો કે દીકરીઓને એક સંદેશો આપવો હોય આ યુટ્યુબ ચેનલની મારફતે તો તમારે આપો તો તમે શું સંદેશો આપો એ જણાવવા વિનંતી. આપની ચેનલ દ્વારા હું ખાસ કરીને બધી જ બહેનો અને દીકરીઓને વિનંતી કરું છું એક બેન તરીકે કે ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, લગભગ બધી જ જગ્યાએ સ્ત્રીનું જે મન હોય છે એ જ રીતે ઘરનું ઘડતર થાય છે અને ઘરનું ઘડતર થાય મતલબ સમાજનું ઘડતર થાય છે. તો મારી બધી બહેનો અને દીકરીઓને વિનંતી છે કે તમારા પર મા બાપે ખૂબ વિશ્વાસ મૂકીને તમને ભણવા મોકલ્યા હોય છે, તમારા પર ખૂબ વિશ્વાસ મૂકીને તમને નોકરી ધંધાએ મોકલ્યા હોય છે, તમારા પતિએ તમને ખૂબ વિશ્વાસ મૂકી અને પોતે કુટુંબની જવાબદારીને રોજગારીની જવાબદારી લેતા હોય છે, તો આપણી પણ એટલી જ જવાબદારી થાય છે કે આપણે આપણા પર જે મુકાયેલો જે વિશ્વાસ છે એ વિશ્વાસ એળે ન જાય અને આપણા પરિવારને મુશ્કેલીમાં ના મૂકીએ. અત્યારની દીકરીઓ જે છે યુવાન એમને પણ મારી એક ખાસ મોટી બહેન તરીકે કે મા તરીકે વિનંતી છે કે સમાજ સમાજો વચ્ચે સંઘર્ષ ન થાય. આદિ અનાદિથી આપણે જોઈએ છીએ કે સંઘર્ષ હંમેશા સ્ત્રીના નામે થતો હોય છે અને એમાં સ્ત્રી એટલે જોરું એ સંઘર્ષનું એ પણ એક મેઇન કારણ હોય છે. તો એ કારણ ક્યાંય આપણે ન બનીએ એ બાબતે ખાસ છોકરીઓ ખ્યાલ રાખે એવી એમની પાસેથી મને અપેક્ષા છે. અને પોતાનું જે સુવર્ણકાળ છે, યુવાનીનો જે સુવર્ણકાળ છે, એ દીકરા અને દીકરીઓ માત્ર મોબાઈલ પાછળ ન ખર્ચી દે પણ આ તક જે છે એ જીવનમાં ફરી ફરીને નથી મળવાની, પોતાના પરિવાર માટે ખર્ચે, પોતાના પરિવાર માટે મહેનત કરે, નેટ વાપરવામાં જે મજૂરી કરે છે એટલી જ મજૂરી પોતાના પરિવારના ભવિષ્ય માટે કરે એવી એક મારી બધાને વિનંતી છે. દીકરાઓ પણ વ્યસનથી દૂર રહે અને દીકરીઓ મારી છે એ ખરાબ વાતાવરણથી દૂર રહે અને સારું ભવિષ્ય બનાવે, સારા ઉજ્જવળ સમાજનું ઘડતર કરે એવી એક મારી વિનંતી છે, એવી એક મારી અપેક્ષા છે દીકરીઓને. એ જ મારો સંદેશ છે. અને ખોટી વાતોમાં આવી તમે ભરમાઈ અને ગમે તે પાત્રો સાથે ભાગી જાઓ, ગમે તે પાત્રો સાથે જોડાઈ જાઓ અને ભવિષ્યમાં તમારા ભાગ લે આંસુ સિવાય કશું ના આવે એવું ના થવા દેતા. તમારા આંસુ તમે તો જીવનભર પાડશો જ પણ
તમારા મા બાપને પણ તમે આંસુ પડાવશો એવી એક જીવન તમારું બદતર થઈ જશે એના કરતાં એક બહેતરીન જીવન બનાવો એવી એક મારી તમને બધાને વિનંતી છે, તમારી પાસેથી અપેક્ષા છે અને તમને પ્રાર્થના છે. તમારા સિવાય અત્યારે તમારા પરિવારમાં આગેવાન કોણ છે અને હજુ તમારું ભવિષ્યમાં શું પ્લાનિંગ છે એના વિશે પણ અમને જણાવો. મારા પરિવારમાં મારા પિયર પક્ષમાં મારાથી નાનો ભાઈ છે, એ 3 ટર્મથી ડેપ્યુટી સરપંચ જગાણા ગામે છે અને સામાજિક ગામની પણ ઘણી બધી આગેવાની કરતો હોય છે. સાસરા પક્ષમાં પણ મારા પતિ છે, એ પણ સામાજિક આગેવાની કરે છે. મારા પિતા તો દેવલોક પામ્યા છે. અને મારી વાત કરો તો અત્યારે સામાજિક અને પોલિટિક્સની રીતે રાજકીય રીતે જોડાયેલા છીએ. પક્ષ પાસે વારંવાર રજૂઆત કરી છે, વારંવાર માગણીઓ કરેલી છે, પણ જે અમારી માગણી છે એ પક્ષે હજુ સુધી સ્વીકારી નથી, ભવિષ્યમાં સ્વીકારશે એવી આશા સાથે કામગીરી રાજકીય ચાલુ છે, સામાજિક પણ ચાલુ છે અને લોકોની સેવાનો પરમાત્મા આનો આ મોકો કાયમ રાખે એવી એક પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના છે. અમે પણ આગળના સમયમાં લક્ષ્મીબેનને એક MLA તરીકે જોઈ રહ્યા છીએ અને ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ કે ટૂંક સમયમાં લક્ષ્મીબેન પાલનપુરથી MLA તરીકે જીતીને આવે. હવે આ ઇન્ટરવ્યૂનો અંત તરફ જઈ રહ્યા છીએ. તો દરેક કોઈ પણ વસ્તુ સફળ બનતી હોય એના પાછળ દરેક લોકો જોડાયેલા હોય ત્યારે એ વસ્તુ સફળ બનતી હોય. આજે ઇન્ટરવ્યૂમાં અમારી સાથે જોડાયેલા છે, કેમેરાનું સંચાલન કરી રહ્યા છે વિજયભાઈ ચૌધરી, એટલે આપણે એમનો પણ આભાર માનીએ છીએ અને ફરીથી લક્ષ્મીબેનનો આભાર માનીએ છીએ કે આજે અમને સમય આપ્યો એ બદલ આભાર. અને ચૌધરી સમાજના દરેક ભાઈ બહેનને એ વાત અમે કહેવા માગીએ છીએ કે આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી સમાજમાં બીજા મહિલા આગેવાનો થવાની ઈચ્છા હોય અથવા થવું હોય તો એમને પણ લક્ષ્મીબેનનું આ ઇન્ટરવ્યૂ એમના પ્રેરણાદાયક બની રહે. એટલે દરેકને જય મા અર્બુદા.